ભાવનગર પોલીસે પકડેલા વિદેશી દારૂના 50 લાખના મુદ્દામાલનો નાશ કરાયો. ભાવનગર પોલીસના અલગ અલગ ડિવિઝન દ્વારા વિદેશી દારૂનો 50 લાખનો મુદ્દામાલ સમયાંતરે પકડાયેલો. જે વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મદદનીશ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિમાં વિદેશી દારૂ અને બિયરની બોટલ 28,684ના મુદ્દામાલ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. Thank you.
આજે ભાવનગર સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં 9 પોલીસ સ્ટેશનોમાં 10 દરમિયાન નોંધાયેલા વિભિન્ન ગુનાઓમાં જપ્ત થઈ દારૂનું નાશ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 28,684 જેટલી બોટલોનું નાશ પામેલ છે. સાથે સાથે જેમની કિંમત અંદાજિત 39,71,245 રૂપિયા ગણા જેટલી જણાય છે. આ તમે બધા જોઈ શકો છો કે આ પાછળમાં આ બધું નાશ અત્યારે પામી રહ્યું છે. પ્રોહિબિશન માટે કોઈ વધારે ગુનાઓ ના થાય આ બાબત સરકારની સૂચનાઓ મુજબ આ બધું કરવામાં આવ્યું છે. આજરોજ ભાવનગર ડિવિઝનની અંદર પોલીસ સ્ટેશન ખાતે પડતર ભારતીય બનાવટના વિદેશી દારૂ મુદ્દામાલ નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જે અંતર્ગત રેન્જ આઈજી સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબની સૂચના મુજબ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારના મુદ્દામાલ પડતર ના રહે એ અંગે કાર્યવાહી કરવાથી આજે SDM શ્રી મારી હાજરી તેમજ પ્રોહિબિશન ખાતાના અધિકારીઓની હાજરીમાં ભાવનગર ડિવિઝનના 10 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 12 મહિનામાં થયેલા ગુનાઓનો ટોટલ 28,684 જેવી બોટલોનો મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાવી છે, જેની કુલ કિંમત 49,71,000 આશરે થાય છે. અને એ મુદ્દામાલ નાશ કરી અને પોલીસ તરફથી પ્રજાને પ્રોહિબિશનના કાયદાનો કડકમાં કડક અમલવારી કરવા માટેની સૂચના અત્યારથી આપવામાં આવે છે.